श्री गोवर्धन नाथ की। इति भीतः प्रजा द्रोहात् सर्वधर्म विवित्सया ततो विनशनं प्रागाद् यत्र देवव्रतो पत। तदा ते भ्रातरः सर्वे सदश्वैः स्वर्णभूषितैः अन्वगच्छन् रथैर्विप्रा व्यासधौ तथा। बोलिए श्री शुकदेव जी महाराज की। सद्गुरु देव की। द्वारिकाधीश भगवान श्रीहरिना चरण में अपना सब नादर पूर्वक वंदन। मारे सम्मुख श्रीमद भागवत कथा नो श्रवण करवा माटे थईने पोतानो अमूल्य समय काढ़ीने बिराजमान आप सब भाग्यवान श्रोताओं ने जय श्री कृष्ण। आवो मन ने फरीथी श्री कृष्णनी लीलाओं में लई जाइए अने समय ने सफल करिए। सुत दारा और लक्ष्मी ये तो पापी के भी होई। कहे छे सुत दारा और लक्ष्मी वो तो पापी के भी होई। जो घड़ी जाय सत्संग में जीवन का फल सोई। पापी मानसोनी पासे पण पुत्र परिवार पैसा आ बधु होई छे अने पुण्यशाळीनी पासे पण होई छे। कहे छे तो पछी फर्क कयो जीवन के नु सफल। पैसो मेड़ी लेवाथी परिवार पैदा करवाथी जीवन सफल थतु नथी। जो घड़ी जाय सत्संग में जीवन का फल सोई। मारी ने तमारी जे घड़ी सत्संग नी अंदर वीते छे कहे छे जीवन नु एज फल छे। माता कुंताए श्रीकृष्णनी स्तुति करी। भगवान श्रीकृष्ण माता कुंतानी स्तुति थी प्रसन्न थया हस्तिनापुर में रोकाई गया। सौने एम थयु भगवान मारा माटे रोकाया छे। भगवान रोकाया छे भीष्म दादा माटे। हस्तिनापुर नी राजगादी उपर युधिष्ठिर आव्या। एक समये बैठा बैठा युधिष्ठिर अफसोस करे छे स्वजनों ने मारी ने आ राजगादी मेड़वी छे
આ અમને સુખી નહીં કરે। યુધિષ્ઠિર બેઠા બેઠા ચિંતન કરે છે, મેં પાપ કર્યું છે, મેં કેટલીય બહેનોના ભાઈઓને છીનવી લીધા, આ રાજગાદી માટે મેં કેટલાય પરિવારના છોકરાઓને હણી નાખ્યા, મારા માટે થઈને કેટલો ભોગ લેવાનો, અમે આ ગાદી ઉપર બેઠા છીએ, આ ગાદી સ્વજનોના લોહીથી ખરડાયેલી છે, અમને સુખી નહીં કરે। ઇતિ ભીતઃ પ્રજાદ્રોહાત। રાજા યુધિષ્ઠિરને અફસોસ કરતા જોઈને શ્રી કૃષ્ણ એની પાસે આવે છે અને શ્રી કૃષ્ણ કહે છે, મહારાજ તમે શાને શોક કરો છો? તમારે શોકનું કોઈ કારણ નથી, એ ભગવાનની ઈચ્છાથી થાય છે બધું। એની ઈચ્છા હોય તો સર્જન થવા માંડે, એની ઈચ્છા હોય તો વિસર્જન થવા માંડે। ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ શરૂઆતમાં જ અર્જુનજીને કહે છે, જ્યારે અર્જુનજી શોક કરે છે, મયૈવેતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સૌયસાચી, મયૈવેતે નિહતાઃ પૂર્વમેવ, પૂર્વમ એવ મયા એવ નિહતાઃ, અર્જુન ઇન સબકો મેને પહેલે હી માર દિયા હૈ, ये जो सामने खड़े हैं तुमको लगता है तुम्हारे चाचा हैं, मामा हैं, दादा हैं या और कोई है, हकीकत में मुर्दे खड़े हैं। कौरवों की सेना मुर्दाओं की बनेली नहोती, अने न तो कृष्ण अर्जुन ने खोटो पावर चढ़ावे छे। वात एम छे के ज्यारे आपणे अधर्मना पक्ष में उभीए छीए त्यारे मरेला ज छीए। જે સમયે વ્યક્તિ અધર્મના પક્ષની અંદર ઉભો રહે છે, પોતાના મૃત્યુને નિમંત્રણ આપે છે। મયા એવ નિહતાઃ કહે છે નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી, જેમ કે કંટો લૂપેલા તો રહેવા દે, નહીં થાય તમારાથી, निमित्त मात्रं भव सव्यसाची, निमित्त मात्रं भव सव्यसाची। अर्जुन नु नाम छे सव्यसाची, सव्य डाबू। अर्जुन जी नी पासे भी कड़ा हती, ए धनुष्य ने बन्ने हाथे पकड़ी शकता अने बाण ने पण बन्ने हाथे चढ़ावी शकता, ઊંધું પણ ધનુષ્ય ચલાવી શકે, ડાબા હાથમાં ધનુષ્ય અને જમણે હાથે બાણ મૂકીને ચલાવવાનું તો પણ અર્જુનજી તૈયાર, અને જમણા હાથે ધનુષને પકડીને ડાબા હાથે એની ઉપર બાણ મૂકીને ખેંચવાનું તો પણ અર્જુનજી તૈયાર। સવ્યસાચી, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી, તું કેવળ નિમિત્ત બની જા અર્જુન, બધું પહેલેથી જ કરી રાખ્યું છે। કહેવાનો મતલબ, અધર્મના પક્ષમાં રહીને ગમે તેવું પરાક્રમ બતાવો એ ન કર્યા બરાબર જ છે, અને ધર્મના પક્ષમાં રહીને પછી આપણે કંઈ ન કરી શકીએ તો પણ બહુ કરાઈ ગયું, કારણ કે આપણે ધર્મના પક્ષમાં છીએ। યુધિષ્ઠિરને સમજાવવાની કોશિશ કરી શ્રી કૃષ્ણએ, પણ યુધિષ્ઠિર ના સમજ્યા, કેમ ખબર? ધર્મનું પ્રતીક છે, જેને કંઈ ના આવડતું હોય એને તમે જલ્દી સમજાવી શકો, જે પૂરેપૂરો ઘડો ભરેલો છે, જે વ્યવસ્થિત રીતે છે, એને તો ઈશારો જ કરવો પડે કારણ કે તેજી છે, પણ જેને થોડીક ખબર પડે છે અને થોડીક નથી પડતી, એટી કેટી વાળા, એ બહુ ગુંડા, યા તો પાસ હારા ને યા તો નપાસ હારા, પણ જ્યાં વચ્ચે ઘડિયાળના લોલકની જેમ ટીંગાય કે જેને થોડીક ખબર પડતી હોય, ઓલું છે ને કોક ઉસ્તાદની પાસે તબલા શીખવા ગયો તો બે જણા ગયા અને કહે છે કે ઓલાને પૂછ્યું, ભાઈ કે તું કંઈ આમ થોડું ઘણું ધા ધીન ધીન ધા આવડે હે?
બોલો કે ના ગુરુજી મને કાંઈ આવડતું નથી, મને શોખ છે, તમે મને કથામાં તબલા વગાડતો કરી દો, આવડતું કાંઈ નથી. ગુરુજી કીધું સારું, તારી ફી 200 રૂપિયા. બોલા કીધું કાંઈ વાંધો નહીં, એને તો દેવા જ હતા. બીજો એની ભેગો હતો મારા જેવો, ભાઈ તું કઈ ધાધીન ધીનતા કે, હા હા 3-4 તાલ તો આવડે મને. ગુરુજી ખુશ થઈ ગયા કે તને 3-4 તાલ આવડતા હોય તો તું મારી પાસે શું કામ આવ્યો. કીધું ના મઠારવા આવ્યો. સારું જો હું તો ખરા કેવું છે એટલે મઠારવાનું છે કેટલું કી ખબર પડે. 3-4 રીતે આમ આમ કર્યું પણ એકેય તાલ સાચો વાગ્યો નહીં. પછી કીધું કે તારે ખરેખર ભણવું જ છે? કીધું હા. તારા 400. ગુરુજી આને પ્રથમાની જ પરીક્ષા દેવાની છે, મારે પ્રથમાની, એના મમા 200 ને 80 400. કેમ ફેર આટલો? કીધું એની પાટી હાવ કોરી નથી એટલે એમાં જે ખોટું લખેલું છે ને એ મારે પેલા ભૂસવાનું છે. સારા જીવારીમાં થાપ્યું મારે એટલે બાયામાં મારવાનું હોય, એટલે આને ખોટું આવડે છે એ ભૂસવાનું છે, એના માટે મને ડબલ મહેનત પડશે અને એના ડબલ પૈસા છે. નીતિ શતકમાં ભર્તૃહરિ બોલ્યા છે, અજ્ઞઃ સુખમ આરાધ્ય. આર્યા છે અજ્ઞઃ સુખમ આરાધ્ય, સુખતરમ આરાધ્યતે વિશેષજ્ઞઃ. અજ્ઞ જેને કાંઈ જ ખબર પડતી નથી, પાટી કોરી છે સમજાવવું બહુ સહેલો, અને સુખતરમ મૂરખ કરતા પણ જે હોશિયાર છે, વિશેષ ભણેલો છે, વિદ્વાન છે, એને સમજાવવું ઓર સહેલો, કારણ કે એની સામે જુઓતા જ સમજી જાય કે શું કહે છે. બધા બિઝનેસમાં એવું હોય, અમારામાં પણ એવું હોય, પૂજા કરાવતા હોય ત્યારે હોશિયાર જો તૈયારી કરનારો બેઠો હોય તો આચાર્ય છે એની આંખમાં જોઈને સમજી જાય કે આગળ હવે કઈ વિધિ આવવાની છે, એની તૈયારી પહેલેથી કરી રાખે. આરતી જ્યારે યજમાન ઉતારવા માટે ઊભા થઈ જાય ત્યારે બાકસ ગોતવા દોડે, નોટ ગુડ ઉપાચાર્ય. અમુક વસ્તુ તો આ લોકોને ખિસ્સામાંથી નીકળે, કે કુંભનારો નીકળે, કદી હોપારી નીકળે, બાકસ નીકળે, કપૂર નીકળે. જેને થોડુંક આવડે છે એને સમજાવવો બહુ ઝઘડો, કારણ કે જેને થોડુંક જ આવડે છે એને અંદરથી તો એમ જ હોય કે મને પૂરેપૂરું આવડે છે. ઘડો ખાલી છે તો સરસ વાગે અને ઘડો ભર્યો હોય તો બિલકુલ ન વાગે, પણ છલકાય એ જે થોડોક ભર્યો હોય ને થોડોક ખાલી હોય. સુખતર આરાધ્યતે વિશેષજ્ઞઃ. ખેર કૃષ્ણ ભગવાને સમજાવવાની ચેષ્ટા કરી પરંતુ યુધિષ્ઠિર મહારાજ તો વળી પાછા સામેથી તર્ક કરે છે, યથા પંકેન પંકાંબહ અને સુરયાવા સુરાકૃતમ. કાદવથી કાદવને ધોઈ ન શકાય, દારૂનો ભરેલો ઘડો હોય અને ગંગાજીમાં બોડી દો તો પણ એ અપવિત્ર જ રહે. આમ તેમ સ્વજનોને મારીને મેળવેલી ગાદી અમને દુઃખી જ કરશે. આમ એ હામે કૃષ્ણ એમ કહે છે કે નહીં કરે તો તમે શું કામ હામા પછી હવે જીભ જોડી. એક હોય પ્રશ્ન અને એક હોય કુપ્રશ્ન, એક હોય તર્ક અને એક હોય કુતર્ક. કુતર્કથી બચો. કૃષ્ણ ભગવાને જોયું કે મારું માનતા નથી, કહ્યું કઈ વાંધો નહીં, આના દાદાની પાસે આને લઈ જાઓ. ઇતિ ભીતઃ પ્રજાદ્રોહાત સર્વધર્મ વિવિત્સયા. જાણવાની જિજ્ઞાસા છે હૃદયની અંદર, એવા યુધિષ્ઠિરને સાથે લઈને કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મદાદા પડ્યા છે એની પાસે લઈ જાય છે. 5 પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ ભગવાન બધા રથમાં સવાર થયા અને દાદાની પાસે જાય છે. બહાનું એ છે કે યુધિષ્ઠિરને સમજાવવો છે અને અંદર કૃષ્ણ ભગવાનને ખબર છે એનો અંતિમ સમય નજીક આવ્યો છે, મારે એને દર્શન આપવાના છે. ભગવાન શ્રીહરિ સૌને સાથે લઈને પધાર્યા છે. ઉત્તરાયણનો પવિત્ર સમય, ભીષ્મદાદા પોતાના દેહના ત્યાગ કરવાનો સંકલ્પ કરીને બેઠા છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને લઈને ત્યાં આવે છે. ભીષ્મદાદાનું મહાપ્રયાણ થવાનું છે એવો સમય જાણીને બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, રાજર્ષિઓ આવ્યા છે. સંતો તો આવ્યા પણ ભગવંત પણ પધાર્યા.
केवा अद्भुत चरित्रवाळा भीष्म दादा छे, एमना मृत्यु समये सामे भगवान उभा छे। श्री गंगा जी का तट हो या जमुना का बंसी बट हो, मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले। भगवान श्री हरि सन्मुख उभा छे, जोईने भीष्म दादा बहु प्रसन्न थया। पांच पांडवों ने साथे लईने सारथी बनीने आव्या छो, सारथी बनवानू बहानू काढ्युं छे। हकीकत मां तो हे नाथ, तमे मने दर्शन देवा माटे थईने आव्या छो। सदेव देवो भगवान प्रतीक्षता, कलेवरं यावदिदं हिनोम्यहम्। प्रसन्नहासारुणलोचनोल्लसन् मुखाम्बुजो ध्यानपथश्चतुर्भुजः। हे देव, प्रतीक्षा करो। भगवान श्री हरि ने पण प्रतीक्षा करवानु कही सके आप, सामर्थ्य केवल भक्त मां छे। भगवान श्री हरि पोतानी चीर परिचिते मुस्कान, सांजनो समय, भीष्म दादाना महाप्रयाणनी वात सामे ज उभा छे। वहती हवामां भगवान श्री हरि नु उत्तरीय लहराई रह्यु छे। माथे जे मोर पंख छे धीरे धीरे हवामां हले छे। भगवाननी आंखो नाचे छे अने सुंदर मुस्कान वडे भीष्मनी सामे जुए छे। भीष्म दादाना खब्बा उपर माथु मूकीने युधिष्ठिर रड़ी पड्या। भीष्म दादा कहे छे, केम बेटा धर्म केम रड़े छे? हस्तिनापुरनी गादीने तारा जेवा सुरक्षित अने धार्मिक हाथनी अंदर जोईने मने हृदयमां टाढक थई छे, एटला माटे तो मैं जवानुं नक्की कर्युं छे। मैं मारा पिता शंतनु ने वचन आप्युं छे, ज्यां सुधी हस्तिनापुरनी गादीने सुरक्षित हाथमां सोंपी नहीं दऊं त्यां सुधी तमारू आपेलू आ इच्छा मृत्युनु वरदान एनो उपयोग करीश, पण जाईश नहीं अहींथी। आ महल नी अंदर जे घटनाओ घटी छे, युधिष्ठिर बेटा मने न्या एक मिनिट न तो गमतू, पण गादी धृतराष्ट्रना हाथमां ने ए सुरक्षित न कहेवाय एटला माटे थईने जतो नहोतो। युधिष्ठिर बेटा, आज गादी तारा हाथमां छे, हृदय नी अंदर प्रसन्नता छे, संकल्प थयो छे हवे हूं जाऊं। दान धर्म समझाव्यो, राज धर्म समझाव्यो, मोक्ष धर्म समझाव्यो, स्त्री धर्म भगवत धर्म समझाव्यो, अने पछी तो पोताना मन ने चारे बाजुए थी खेंची अने श्री कृष्णना चरण में लगाड्यु। भीष्म दादा अंतिम समय में भगवान श्री कृष्णनी स्तुति करे छे। श्री भीष्म उवाच इति मति रूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते क्वचित् विहर्तुम् प्रकृतिमुपेयुषयद्भव प्रवाह। त्रिभुवन कमलम कमालवर्णम रविकरगौरवराम्बरम् दधाने वपुरलककुलायुतानाभ्यम् विजय सखे रतिरस्तु मे नवद्या।
प्रचलित श्रम वार्यलं कृतास्ये मम निशित शरैर विभेद्यमान त्वचि विलस तव चेत्सुकृष्ण आत्मा। सखी वचो निशम्य मध्ये निजपरयोर्बलयोरथम् निवेश्य सितवति परशैनिकायुरक्षणम् सुरवति पार्थ सचेरते ममास्तु। मुखस्य दोषबुद्ध्या महरात्मविद्याय शरणरति परमास्य तस्य मेस्तु। इतिमति ही उपकल्पिता वितृष्णा। इति मोटे भागे स्तुति नो प्रारंभ इति थी ना थाय, अथ हो जुए लख्यू छे प्रारंभ मा इति। मतलब के हवे आ विशाड़ जीवन ने पूरु करूं छू। भीष्म दादा जाने कहे छे भगवान श्री कृष्ण ने के जेनो अंतिम समय नजीक आव्यो छे अने जेनी एक दीकरी कुंवारी छे वो हूँ बाप छू। हाजर रहेला सौना कान चमक्या भीष्म अने दीकरी। आपने ख्याल हशे पोताना बापना शरीर सुख ने खातर जेने ब्रह्मचर्य नु आजीवन ब्रह्मचर्य नु व्रत लीधु छे एनु नाम छे भीष्म। महाभारत नी कथा संतनुए जे दिवसनी ओली सत्यवती जे माछीमारनी कन्या छे ने जोई ते दिवसनो संतनु ए सत्यवती ना प्रेम मां पड़ी गयो। संतनु दिवस रात सत्यवती नु चिंतन करतो रह्यो एनी अंदर एनी तबियत बगड़वा मंडी। संतनु ने गंगा थी थयेलो देवव्रत नामनो पुत्र हतो एनी पासे। माणसना मननु आवुज छे, लगन कोई एक नी साथे करे छे, हकीकत नी अंदर मन मां कोई एक नो ज होतो नथी मानस। मानस नु मन भगवान एवू बनाव्यु छे आ खराब छे के सारू छे एमा नहीं पड़ता, मानस नु मन आवुज छे। कोई एवू पैदा थयु ज नथी जेनु केवल एक मां ज चित्त होय, एवो एक ज भाईडो थियो दुनिया मां नेनु नाम श्री राम। बीजू कोई राम थयु ज नथी। याद रहे मारू तमारू शरीर मारा तमारा शरीर नो जन्म थयो छे ए माता पिता नी वासना ने कारणे थयो छे, एटले मारा तमारा मन माथी आ चीज दूर गम्मे एटला मथी मथी ने मरी जाइए थशे नहीं। कोई एक नी साथे लगन कराय छे, मन मा कोई एक ज होय छे ए वात खोटी छे। कदाच तमने एम थाय के आवो विषय उपाड़वानी कथा में हूं जरूर, पण सावधान, एक बीजानो खोटो खोटो ढाकी ने धर्मनी आड़ में अधर्म आपणे बहु कर्यो। माणसे पोताना मन ने व्यवस्थित रीते ओळखवानी जरूर छे। आ मन एवू छे के ए एवी रीते एकजनी अंदर रही शकतुं ज नथी,
याद रखो, वाहनों तमारा तड़का में पड़ा हो लोखंड ना बनावेला हो लोखंड ना बनेला वाहनों तड़का में उभा रहे एटले गरम थाय ज। अंडरस्टेन्ड? एनु रॉ मटीरियल जेनाथी बन्यू छे ए लोखंडनो स्वभाव छे, तड़कामां जाए एटले लोखंड गरम थाय ज। एम हूं ने तमे माता पिताની वासनाथी ज पैदा थया छीए, आपणे काम क्रोध ने लोभ थी ज पैदा थया छीए। आ मटीरियल ज एवुं छे के ए जेवुं तड़कामां जाए, मतलब के ए प्रकारना वातावरणमां आवे, मतलब के संसारमां आवे, त्यारे आपणा मनमां आ बधी वस्तुओ वगर बोलावे आवे 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 आवे। खोटा खोटा कोई कोई ने फोसलावानी जरूर नहीं। रॉ मटीरियल जे छे, इसके साथ लड़ोगे तो जाओगे कहां? साधु संतो ए स्पष्ट कहू छे, साधु संतो ने काम क्रोध लोभ मोह परेशान नथी करता एवुं नथी, परंतु आनो नियम छे, भरेली होटल ने जोईने यात्राडुओ बीजे वया जाए। प्लीज अंडरस्टेन्ड, भरेली होटल ने जोईने यात्राडुओ बीजे वया जाए, एम जेने पोताना चित्त रूपी आ होटल ने भरी दीधी श्री कृष्णना चिंतन थी, त्यां काम क्रोध लोभ मोहना विचारो तो आवे ज आवे, कारण के एनुं रॉ मटीरियल तो एज छे, चाहे साधु थई गया होय पण आवे खरा। पण भरेली सराईने जोईने, भरेली धर्मशाळाने जोईने जेम यात्राडुओ बीजे वया जाए, ओला विचारो आवे तो खरा, पण भरेला चित्तनी अंदर ए बेसी शके नहीं। મારા તમારા મનમાં ખાલી જગ્યા જ છે, આપણે જે જોઉં તે વેકેન્સીનું જ બોર્ડ મારેલું છે, એટલે આવે ને પછી મને તમને નચાવે અને પછી આપણું અધઃ પતન કરે, આપણને પાડીને વેય જાય। સત્યવતીના ચિંતનમાં પેલો મગ્ન બન્યો છે સંતનું, ગંગાની સાથે લગ્ન થયા છે, આ દેવવ્રત નામનો પુત્ર છે। धीरे 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 करती सत्यवती ना चिंतन नी अंदर एनी तबियत बगड़वा मंडी छे। एक दिवस देवव्रते पोताना बापा ने बेसाड़ीने पूछू के आप मने कहशो शू कारण छे? संतनुए कीधु काई नथी, कहू थोड़ाक दिवस थी जोऊं छू तमारू मन न राजकाज मां छे, न तमे मारी साथे सरखी वात करो छो, नोकरो ने क्यारेक दबड़ावो छो, क्यारेक कारण विना ना कोक ने खिजाओ छो, महाराज जे वात होय मने कहो, कई निवेड़ो आवशे तो लेशू। શંતનુ કહે છે તું મારો દીકરો છે અને મને જે પ્રોબ્લેમ છે હું તને કયા મોઢે કહું? મારા ગુરુદેવ કહે છે હું ન કરાય એ શીખો મહાભારત પાસેથી અને શું કરાય એ શીખો રામાયણ પાસેથી। શું ન કરાય એ જ શીખવાડે છે મહાભારત। દીકરો પૂછે છે બાપને તકલીફ શું છે અને બાપ શંતનુ કહે છે કે મારું મન સત્યવતીમાં લાગ્યું છે। બોલ્યો અને જુઓ દીકરો એવે ને એવે ટાણે પગમાં મોજડી પહેરી છે અને રથમાં સવાર થયો અને ઓલા માછીમારના આંગણે જઈને આ દેવવ્રત ઉભો રહ્યો। માછીમાર તો હરખ ગેલો થઈ ગયો, દંડવત પ્રણામ કરવા માંડ્યો, આજ રાજા પોતે અમારા ઘરે, રાજકુમાર તમારું સ્વાગત છે, અમારું આંગણું પાવન થઈ ગયું, અમારો વંશ પવિત્ર થઈ ગયો, અમારા આંગણા પવિત્ર કર્યા તમે મહારાજ, તમારા પગલા અહીંયા પડ્યા, અમારી પેઢી ઉતરી ગઈ। દેવવ્રત બિલકુલ પ્રસન્નતામાં નથી, સીધા અંદર જઈને બેસી જ ગયા છે એક સામાન્ય આસન ઉપર, અને પેલો કહે છે મહારાજ તમારે લાયક મારે ને આસન નથી, તમે આમ બેસી ગયા છો, કઈ મને આજ્ઞા કરી હોત હું આવી જાત। દેવવ્રત કહે છે નહીં, કામ એવું છે કે મારે આવવું જોઈએ એટલે હું આવ્યો છું, કહો ને શું કામ છે? કીધું હું મારા બાપા માટે તારી દીકરીનો હાથ માગવા આવ્યો છું। See the tragedy. કેવી ભયંકર પરિસ્થિતિ છે, દીકરાએ બાપના શરીર સુખને ખાતર માછીમાર જેવા નીચ માણસને ત્યાં જઈને આવી વાત કરવી પડે છે, આ દુર્ભાગ્યની નિશાની। માછીમારના કાન ચમક્યા, શું વાત છે સત્યવતીનું કહો છો? કીધું હા, અને એક મિનિટમાં તો વિચાર કરી લીધો, આપણે જેને ગામડિયા મૂરખ સમજીએ છીએ એ ગામડિયા નથી હોતા, મૂરખ નથી હોતા, આપણે જેને કાસ્ટ વાઇઝ નીચા ગણીએ છીએ કોઈ નીચું ગણવાની જરૂર નથી, અત્યારે બધા હોશિયાર થઈ ગયા,
કે દિયામ જત. એક મિનિટમાં તો આખે આખું બધું ગણિત બેસાડી લીધું અને પછી પાછો ગંભીર થઈને કે મહારાજ તમારા બાપાની હારે મારી દીકરીના લગ્ન થાય આનાથી વધારે હારી વાત તો કઈ હોય હગે. આ તો આનંદનો અવસર કહેવાય મહારાજ, આના જેવી વધામણી બીજી કઈ. પરંતુ એમ કહીને ચૂપ થઈ ગયો. ભીષ્મએ કીધું, પરંતુ શું છે એમાં? કીધું, મહારાજ જુઓ, તમારો જન્મ થઈ ગયો છે એટલે સંતનુના ઓલરેડી એક લગ્ન તો થઈ ગયા, હવે મારી દીકરી અરે પાછા લગ્ન કરે, વરી કાલ ઉઠીને કોઈક ત્રીજી ગમી જાય એના અરે કરે, વરી કોઈ ચોથી ગમી જાય એના અરે કરે, તમારે તમે કઈ થોભતો હતો નથી. ભીષ્મએ કહ્યું, તો તને શું વાંધો છે? કેવું વાંધો તો કઈ નથી મહારાજ, પણ મારી દીકરીના લગ્ન આવડા મોટા રાજા હારે થાય તો એનો કઈ ફાયદો તો નહીં ને. સમજાય? કેવું ફાયદો કેને કહેશો તું? કીધું, અનેક રાણીઓ કરે એનાથી અનેક છોકરાઓ થાય ને પછી એમાંથી રાજગાદી માટે થઈને ઝઘડા થાય, મારી દીકરીના દીકરાનો વારો તો ન આવે ને. લે એટલા માટે સમજી વિચારીને આપણે ત્યાં કહે છે કે લગ્ન અને દોસ્તી આપણા જેવા હોય એમાં કરો, ન બહુ નીચામાં ન બહુ ઊંચામાં, એમાં કોક દી અપમાન થાય અને કોક દી રડવાનો વારો આવે. બહુ નીચામાં પણ નહીં, એનાએ ખોટા ફળ છે, અને બહુ ઊંચામાં પણ નહીં, એમાં એનાએ બહુ ખોટા ફળ માણસને ભોગવવા પડે. મહારાજ, અનેક રાણીઓ કરે તમારા જેવા રાજાઓ ને પછી એનાથી અનેક સંતાનો થાય ને બધા લોકો લડે, શું ફાયદો? કહ્યું, જા, હું વચન આપું છું, હું રાજગાદી ઉપર નહીં બેસું, તારી દીકરીનો જે દીકરો થશે એ જ રાજગાદી ઉપર બેસશે. તે આ વળી હજી એક પગથિયું નીચે ઉતરી ગયો માછીમાર. કહે છે કે મહારાજ, એ તો તમે રાજગાદીનો ત્યાગ કરો છો, પણ કાલ ઉઠીને તમે પરણશો અને તમારા છોકરા થશે, એ તો ગાદી હાટું થઈને વળી પાછા કેસ કરશે જ. અને એવે સમયે માછીમાર જેવા નીચ માણસની સામે, જેની કોઈ ભીષ્મની સામે અને દેવવ્રતની સામે ઉભવાની કોઈ લાયકાત જ નથી એવા માણસની સામે, આવી સામાન્ય ઘટના જેવી બાબતની અંદર પોતાના બાપના ખાલી શરીર સુખની વાતને લઈને આ દેવવ્રત ગંગાનો દીકરો ત્યાં ત્યાં ઉભો થયો છે અને કહે છે, માછીમાર, કદાચ તને એવું લાગતું હોય તો હું મારો હક તો જતો કરું છું, પરંતુ તારી સામે તારા દીકરીના દીકરાઓની રાજગાદી સુરક્ષિત રહી જાય આવી સામાન્ય વાત માટે થઈને ગંગાનો દીકરો ભીષ્મ હું પ્રતિજ્ઞા કરું છું, ગંગાનો દીકરો દેવવ્રત હું પ્રતિજ્ઞા કરું છું કે હું કદીય વિવાહ જ નહીં કરું. કેવી સામાન્ય વાત ને કેવી આમ જુઓ તો ભયંકર વાત. મહાભારત શું શીખવાડે છે, શું નથી કરવાનું, આમાં જે જે ઘટનાઓ તમે મહાભારતમાં વાંચશો તમને એ જ બતાવે છે, આમ નહીં કરતા, આમ નહીં કરતા, આમ નહીં કરતા. આમ આ બધા તો મરી ગયા, કૌરવ મરી ગયા, પાંડવ મરી ગયા, દ્રૌપદી ગયા, બધા વયા ગયા, આપણને શીખવાડતા ગયા છે, જુઓ આવી રીતે કરશો તો આમ થશે અને આવી રીતે કર. આ શાસ્ત્રને એટલે વાંચવાના છે, એના દ્વારા મારું તમારું માર્ગદર્શન થાય છે અને માર્ગદર્શન આ રીતનું. હવે એવા ભીષ્મ દાદા જેણે પ્રતિજ્ઞા કરી છે ને એ છેલ્લે સમયે એમ કહે છે કે જેની એક દીકરી કુંવારી છે, વો હું બાપ, મને મારી દીકરીની ચિંતા થાય, મારો અંતિમ સમય છે. બધા લોકોના કાન ચમક્યા, ભીષ્મ દાદા શું વાત છે, તમારી દીકરી કુંવારી? ભીષ્મ દાદા કહે છે, મારી દીકરી એટલે મારી બુદ્ધિ. ભાઈ મારી સામે જો સ્વર દે, મને સ્વર આપો. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. ઇતિ મતિહી, મારે મારી બુદ્ધિને ભગવાનને અર્પણ કરવી છે. મારી આ બુદ્ધિ કેવી છે? કહું વિતૃષ્ણા.
इतिमति रूप कल्पिता वितृष्णा। मारी आ बुद्धि एवी छे के जेमा कोई जातनी तृष्णा नथी। आवड़ी मोटी जिंदगी पार कर्या पछी भीष्म अत्यारे एम बोली हगे के मारा जीवन मा मारी आ बुद्धि मा कोई तृष्णा नथी, हद छे ने। बाळक होय त्यारे रमकडानी तृष्णा होय, कई खावानी वस्तुओनी तृष्णा होय, मोटा थाय एटले वळी पाछी बीजी जातनी तृष्णाओ जन्म ले अने जीवनभर आपणी भेगी ने भेगी रहे, एवा भीष्म दादा एम कहे छे के मारा मनमां कोई तृष्णा नथी। अद्भुत वात। महाराज आ मारी दीकरी छे, मारे परणावी छे तमारी साथे। कृष्ण भगवाने कीधु भाई परणावी होय तो पेला दीकरी ने पूछो, एने हूं गमू छू। भीष्म दादाए कीधु तमे जेने नथी गमता एना भाग फूट्या। त्रिभुवन कमनम, त्रिभुवन ની અંદર સુંદર સ્વરૂપ તમારું, તમાલ વર્ણમ, તમાલ જેવો સુંદર જેનો શરીરનો કલર છે, રવિકર ગૌરવરામ્બરમ દધાને, સૂર્યના કિરણો જેવું પીળું પિતાંબર પહેરો છો મહારાજ આપ, વપુ અલક અલક કુલાવૃતા નનાબજમ, વાંકડિયા વાળથી આપનો ચહેરો ઢંકાયેલો રહે છે। પ્રભુ આપની અંદર જેની બુદ્ધિ નથી લાગતી એની બુદ્ધિને તો દયા ખાવાની છે। भगवान श्री हरि ना गुणों नु वर्णन करता करता भीष्म दादाए भगवान नी अंदर पोतानी बुद्धि ने मेळवी दीधी, अने पछी तो मन वाणी दृष्टि अने वृत्ति बधुज भगवान नी अंदर समावीने भीष्म दादा सुंतः श्वास उपारमत भगवान नी अंदर मड़ी गया। परब्रह्म परमात्मा ना गुण गान गाता गाता भगवान नी अंदर समाई गया, श्री कृष्ण नी अंदर समाई गया भीष्म दादा। जाण्यु छे ऋषि मुनिओए, अने सांजना समये जेवी रीते चकला बोलता बंद थई जाय એમ શાંતિનું વાતાવરણ। ભીષ્મદાદા ગુજરી ગયા એવી ખબર પડી છે, પાંડવો વગેરે બધા લોકો એમની ઉત્તર ક્રિયા કરવાની હોય એ બધું કર્યું છે। જેવો રાજા એવી પ્રજા, નિયમ છે। રાજા ધર્મ કરશે તો એની સાથે એની પ્રજા છે એ પણ ધર્મ કરશે। રાજા પોતાની લાયકાત મુજબનું મોટું કંઈક ધર્મનું કામ કરે, પ્રધાનો એની લાયકાત પ્રમાણે એની શક્તિ પ્રમાણેનું કામ કરે, એનાથી નીચેના લોકો છે એ લોકો પોતે પોતાની લાયકાત પ્રમાણેનું એવું કંઈક કામ કરે। આવી રીતે હવ હવની શક્તિ પ્રમાણે ભગવાને જે આપ્યું હોય એ પ્રમાણે ધર્મનું કામ કરે। રાજા જે મોટો માણસ છે એ જેમ કરે એમ બધા લોકો કરે। ધર્મરાજ્યનું વર્ણન કર્યું, કહે છે જ્યારે યુધિષ્ઠિર રાજા હતા એવે સમયે પૃથ્વીની અંદર કોઈ જગ્યાએ દુષ્કાળ પડતો નથી, નદીઓ સમુદ્રો પોતપોતાની મર્યાદામાં રહીને કરે છે, પર્વતો ઉપર એની મેળે મણીઓ પ્રગટ થાય છે, ઔષધિઓનું દાન કરે છે અને અનેક પ્રકારના ફલ ફૂલ વગેરે ઉગે છે। યુધિષ્ઠિર રાજાની ઈચ્છા હતી મારે યજ્ઞ કરવો છે, કૃષ્ણ ભગવાનની મદદ લીધી છે, ભગવાન શ્રી કૃષ્ણએ મદદ કરી છે અને યુધિષ્ઠિરે યજ્ઞો કર્યા છે। પછી તો સમય થયો ત્યારે અર્જુનજીને સાથે લઈને શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા જાય છે। દ્વારકાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર સ્વાગત થયાની કથા બતાવેલી છે, અને એ પછી તો અહીંયા શૌનક મુનિ પ્રશ્ન પૂછે છે, મહારાજ ઉત્તરાના દીકરાને બચાવ્યો તો કૃષ્ણ ભગવાને, એનો જન્મ કેવી રીતે થયો, એણે કયા કર્મ કર્યા એની વાત કરો ને। પરીક્ષિત રાજા વિશે પૂછ્યું ત્યારે તરત જ સુદ પુરાણી કહેવા લાગ્યા, રાજા તારી વાત સાચી છે, શૌનક મુનિ તમારી વાત સાચી છે, બરાબર 10 મહિના પરિપૂર્ણ થયા અને ઉત્તરાના ઉદરથી પ્રગટ થયા। બોલીએ પરીક્ષિત મહારાજ કી જય। દશમાસ પરિપૂર્ણ થતાની સાથે શ્રી શુકદેવ સુદ પુરાણી કહે છે, જગને વંશધરઃ પાંડોઃ ભૂયઃ પાંડુરી વૌજસા, પાંડુનો વંશધર પ્રગટ થયો, જાણે ફરીથી પાંડુ આવ્યા। પાંડુ વીર હતા, અતિરથી હતા, આ પુત્ર જે પ્રગટ થયો છે એ પણ વીર છે, અતિરથી છે, પાંડુ કરતા 4 ગુણ વધારે છે। વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણો આવ્યા છે, યુધિષ્ઠિર રાજા પૂછે છે આના જાતકર્મ સંસ્કાર કરો, અને જાતકર્મ સંસ્કાર કર્યા પછી યુધિષ્ઠિર મહારાજ કહે છે, કહો બ્રાહ્મણો આ છોકરો કેવો થશે। બ્રાહ્મણોએ વર્ણન કર્યું છે, મહારાજ આ સાક્ષાત ઇક્ષ્વાકુ જેવો થશે,
साक्षात राम जेवो ब्रह्मण्य थशे, सत्यसंध थशे। जेवी रीते शिबी राजा शरणागत वत्सल हता, एनी जेम आपण शरणागत वत्सल थशे। दुष्यंत नो दीकरो भरत, एने पोते पोताना वंशनो विस्तार कर्यो तो यशनो, एवी रीते आपण एना यशनो विस्तार करशे। अर्जुन जी, बन्ने अर्जुन जी, एक सहस्र अर्जुन अने आ बाळकना दादा अर्जुन, ए बन्नेना जेवो बाणावळी थशे। महाराज पृथ्वी जेवो सहनशील थशे, अग्नि जेवो दुर्धर्ष थशे, समुद्र जेवो दुस्तर थशे, पितृओ जेवो सहिष्णु थशे। अलग अलग वर्णन करवा लाग्या अने अंतमा तक्षकाद आत्मनो मृत्युम द्विजपुत्रो उपसर्जितात्। ब्राह्मणना श्रापथी तक्षक नाग करड़ छे, आनु मृत्यु थशे। युधिष्ठिर राजा पूछे छे, महाराज आवू करशे कहीं? ब्राह्मणों श्राप तो एमने मापे नहीं, ब्राह्मणों नो अपराध करशे। ब्राह्मण देवताओ कहवा लाग्या, महाराज आप चिंता न करशो, आ ब्राह्मणना श्राप थी मरशे ए वात साची, परंतु ब्राह्मणनो श्राप लागशे ए पछी तो श्री सुखदेवजी महाराज आ छोकरानी मददे आवशे। श्री सुखदेवजीनी पासेथी श्रीमद भागवतनुं अमृत पीशे, आ मरशे नहीं, आ तरशे। तमारा वंशनो जे यश छे एनो आ विस्तार करशे, आ छोकरो तमारा यशनी अंदर वधारो करशे, जराय घटवा नहीं दे। प्रसन्न थयेला युधिष्ठिर महाराजे ब्राह्मणोने दक्षिणा आपी छे, ब्राह्मणो विदाय थया छे। धीरे 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 करता परीक्षित मोटा थवा लाग्या। हवे विदुर काका आवे छे, कौरव पांडवोनुं युद्ध थवानुं छे एवी खबर पड़ी एटले विदुर काका तरत ज घरनो त्याग करीने निकळी गयेला तीर्थयात्राना बहाने। कौरवो पांडवो लड्या एमां विदुर काका ए युद्धमां नथी। विदुर धर्मनुं प्रतीक छे, न कौरवोना पक्षे न पांडवोना पक्षे। आपणे धर्मना पक्षमां रहेवानुं, धर्म कोईना पक्षमां नहीं। अने आम जुओ तो एक सरस वस्तु ए छे के कौरवोनी साइड थी आ विदुर धर्म छे ने, एम पांडवोनी साइड थी युधिष्ठिर धर्म छे। पण फरक जुओ, त्यां युधिष्ठिर कहे एम बधा करे छे, है ने? वात खोटी होय तो पण युधिष्ठिरनुं ज चाले। त्यां धर्म कहे एम बधा करे छे, अहींया दुर्योधन ने एम छे के हूं कहूं एम विदुर काको करे। आ केने देव कहेवाय ने केने राक्षस कहेवाय एनो फरक छे। विदुर काका निकली गया था, हवे युद्ध परिपूर्ण थई गयु छे, कौरवो गुजरी गया। एवे टाणे सांभळ्यु के हजी धृतराष्ट्र गांधारी जीवे छे, एटले जरा जोवा आव्या के मारो भाई शुं करे छे, जरा जईने जोउं। विदुर काकाए जे दृश्य जोयुं ए दृश्य कोई जोई शके नहीं। धृतराष्ट्र गांधारी ने जमाडवानी जवाबदारी भीमनी हती। रोज हारो जमाडवा आवे, अने जमाडवा आवे एवे समये बे जणानी पासे थाळी पछाड़े, आंधळाओ खाई लियो, सारी सारी वानगीओ बनावेली, अने बीता नहीं आमां झेर नथी नाखू, रोज बोले। नानकड़ो हतो त्यारे एनी हारे एवुं करेलुं ने, लाडवामां झेर नाखीने भीमने खवडाव्या हता। रोज आ एक वखत एना माथामां आ एकनी एक वात मारे, आपणे कोकनी हारे कंई करीए ने तो आपणने ध्यान न रहे के हारू भविष्य कदाच आपणुं आनी पाहे ज हशे, तो ए बधुं वालो व्याज सहित आपशे। कर्म करवा समये मने तमने खबर होती नहीं कि आपणे आनी साथे आवुं खोटुं करीए छीए, क्यांक आपणी ऊपर ज आवशे। धृतराष्ट्र गांधारी बिचारा मूंगा मूंढे खाई ले शुं करे, युधिष्ठिरनुं मोढुं जोईने बे जणा त्यां रहे छे, नहींतर ए क्यां जाय एवुं मनमां पेलुं चाले। रात्रिना समये विदुर काका बन्नेनी पासे गया। विदुर काकाए कह्युं, राजन आ मृत्युनो समय हवे नजीक आवा मांड्यो, तमने देखातो नथी। ऋतराष्ट्रए कीधुं, देखाय छे ने भाई? कीधुं जो देखाय छे तो पछी एना ऊपर कंई आचरण केम करता नथी? ધૃતરાષ્ટ્રએ કહ્યું, વિદુર તારી વાત બધી સાચી, પરંતુ ક્યાં જઈએ? અમે બંને આંધળા, ગાંધારી પણ પટ્ટી બાંધી લે છે એવી છે ને કથા, મહાભારતની સિરિયલ તમે જોઈ હશે। બાપા જન્મથી આંધળા, માએ હાથે કરીને પટ્ટી બાંધી લીધી, ન માને દેખાય ન બાપને દેખાય, કહો આના સંતાનોમાં દ્રષ્ટિ હોય તો કેમ હોય? જન્મથી આંધળો છે ધૃતરાષ્ટ્ર, આ મોહનું પ્રતીક છે, હાથે કરીને પટ્ટી હાથે બાંધી લીધી, આંખે બાંધી લીધી, આ ગાંધારી
એ મમતાનું પ્રતીક છે. મોહ અને મમતાના સંતાન દુર્યોધન દુશાસન જ હોય ન્યા અર્જુન ન પાકે. મહાભારત એ શીખવાડે છે કે શું નથી કરવાનું. ગાંધારીને કદાચ પોતાના પતિની પતિવ્રતા પત્ની થવું હતું તો એના માટે પટ્ટી બાંધવી જરૂરી નહોતી. જગતમાં હજારો આંધળા લોકો થયા છે, હજારો એની પત્નીઓ થઈ છે, અનેક આંધળા લોકોના લગ્ન થયા છે, પણ જે દેખતી પત્ની હોય એણે કોઈ દિવસ પોતાના આંધળા પતિને જોઈને આંખે પટ્ટી બાંધી નથી. એ બધી જ પત્નીઓએ પોતાના આંધળા પતિની લાકડી થવાનું પસંદ કર્યું છે. તમારા ખ્યાલમાં એવો કોઈ આંધળો માણસ છે જેની દેખતી પત્ની હોય ને એણે હાથે કરીને પટ્ટી બાંધી લીધી હોય? નહીં, એ મૂર્ખાઈ છે. ખાલી સાંભળ્યું કે રાજકુમાર જેની સાથે મારા લગ્ન થવાના છે એ આંધળો છે, અને આટલી વાત સાંભળતાની સાથે તરત જ પોતાની સાડીનો છેડો ફાડીને કહે છે, પોતાની આંખે પટ્ટી બાંધી લીધી. આ આવેશમાં કરેલું કામ છે, આના વખાણ ન કરાય. યાદ રહે, આપણા ધર્મની અંદર, આપણા શાસ્ત્રોની અંદર ગમે એવડું મોટું માથું હોય પણ ભૂલ કરી તો ભૂલ જ ગણાય. દ્રૌપદીની સાડી અને દ્રૌપદીના લુગડા ખેંચાતા હતા, એ વેટાણે ત્યાં વિદુર બેઠા હતા, ભીષ્મ બેઠા હતા, કર્ણ જેવો આવડો મોટો માણસ બેઠો હતો, અને બીજા ઘણાય લોકો હતા. એ કોઈ આગળ ના આવ્યા એટલા કૃષ્ણને આવવું પડ્યું. આગળ પણ કથાઓની અંદર હું આપને કહેતો જઈશ, આવી વસ્તુ રામજીએ પણ કરવી પડી છે. મોટો છે એટલે એવું નહીં કે 24 કલાક મોટો જ છે, ભૂલ એનાથી પણ થાય, અને એને સ્વીકારવાની છાતી બતાવવી જોઈએ. મહાભારત મને તમને એક જ વસ્તુ શીખવાડે છે, શું નથી કરવાનું. ધૃતરાષ્ટ્ર કાયમ વિદુરને બોલાવે, કાયમ વિદુરને પૂછે. મહાભારતની કથા જે થોડી ઘણી આપણે જોયેલી છે એ પ્રમાણે, અને વિદુરજી કાયમ સાચી વાત કરે. પણ કહો જો, તમને કેટલી વાર યાદ છે કે વિદુરની કહેલી વાતને ધૃતરાષ્ટ્ર માન્યો હોય? કોઈ દી નહીં. ધર્મને પૂછે કાયમ, પણ માન્યો કોઈ દી નહીં. આ એના જેવું જ છે કે એક વસ્તુ ખરીદવા માટે થઈને માણસ જાય છે અને અલગ અલગ 3-4 દુકાને જઈને ભાવ પૂછે છે. એકેયની વાતમાં વિશ્વાસ નહીં, પૂછીને વયો જાય. 4 જગ્યાએ જઈને પૂછે, જ્યાં સસ્તું લાગે ત્યાં લઈ લે. વેપારીઓ સમજતા હોય એટલે એ લોકો પ્રેમથી ભાવ કહે, જરાય એના ચહેરા ઉપર અણગમો ના આવે કે તું ખાલી ભાવ પૂછવા આવ્યો તને હું મારે કેવું. ના, એ લોકો બહુ ધીરજપૂર્વક તમને ભાવ કહે, અને પછી પોહાશે તો આવશે એમ કહેશે. આવું જ કરતો તો ધૃતરાષ્ટ્ર વિદુરની સાથે. હંમેશા પૂછ્યું પણ કોઈ દિવસ વાતને સ્વીકારી નહીં. આજ કંઈક યોગ હારો હશે એટલે વિદુરે કરેલી વાતને ધૃતરાષ્ટ્રના મગજમાં બેઠી ધૃતરાષ્ટ્રે સ્વીકારી. વિદુર, મારી વાત, ભાઈ તારી વાત તો સાચી છે, મારી પણ ઈચ્છા છે, પરંતુ કેવી રીતે હું આંધળો ને તારી આ ભાભી પણ આંધળી કેમ જાય? વિદુર કાકાએ કીધું, ખોટા બાના કાઢોમાં ઈચ્છા હોય તો રસ્તો મળી જશે. વેન ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. હું આવું ને, નીકળી જવું હોય તો બોલો. આ ભીમ તમને કુતર્યા હોય એવી રીતે ખાવાનું આપે છે ને થાળીઓ પછાડે છે, તમને ખાતા શરમ નથી લાગતી? નીકળી જવું હોય તો હું મદદ કરીશ, બોલો તૈયાર છો? ધૃતરાષ્ટ્રએ આજ કંઈક હારો યોગ હશે, ધૃતરાષ્ટ્રએ હારાય હા પાડી, અને રાત્રિનો અંધકાર માથે ઓઢીને આગળ વિદુર, એના ખભે હાથ મૂકીને ધૃતરાષ્ટ્ર અને એના ખભે હાથ મૂકીને પાછળ ગાંધારી, 3-3 નીકળી ગયા. છેલ્લે હારો બરાબર કામ કરી ગયો, એટલે ભાગવતમાં લખેલું છે કે ધૃતરાષ્ટ્રનો પણ મોક્ષ થયો. હરિદ્વારની અંદર સપ્તસ્ત્રોતમાં ગંગાજીની જ્યાં 7 ધારાઓ વહે છે ત્યાં ધૃતરાષ્ટ્રએ તપસ્યા કરી છે પોતાના અંતિમ જીવનની અંદર, અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પણ સદગતિ થઈ એવું ભાગવતમાં લખેલું છે. વિદુરજીની પણ સદગતિ થઈ છે. આ બાજુ એક દિવસ યુધિષ્ઠિર મહારાજ બેઠા હતા, ચિંતન કરતા હતા. મેં અર્જુનને કહ્યું હતું દ્વારકાથી 6 મહિનાની અંદર પાછો આવી જજે. આ 6 મહિના કરતા વધારે આગળ સમય વયો ગયો, 7મો મહિનો લાગી ગયો, પરંતુ હજી અર્જુન દેખાતો નથી. શું કારણ હશે?
आज मने थोड़ा अपशुकन देखाय छे, मने कई कारण समझातु नथी, आ शुकाम थई रह्यु छे। मंदिर में भगवान ने वंदन करवा गयो, मूर्ति रड़ती होय एवुं देखाणुं, गौशाळा में गयो, गायों ने घास नाखवा माटे थईने तो गायों नी आंख में आंसुड़ा देखाणा, जेवी रीतना रोज गायो हंभारती होय ने सुंदर अवाज आवतो होय गौशाळा माथी, एवो आज अवाज नथी आवतो। अलग अलग प्रकार अपशुकनों वर्णन कर्युं छे। भाई भीम ने पूछे छे, भीम समझातु नथी शू कारण छे, आज कंईक वात थवानी लागे छे। भीम शू बोले, त्यां तो अर्जुन जी आव्या, अर्जुन जीए समाचार आप्या छे, हे मोटा भाई, कृष्ण भगवान स्वधाम गया। ज्यां कृष्ण न रह्या आटलू सांभळ्यू, तरत ज युधिष्ठिर राजा पोतानी गादी उपरथी उतरी गया। नानकडो एवो परीक्षित एनो हाथ पकड्यो छे ने कीधुं, दीकरा आ गादी उपर बेसजे, आजथी तू राजा। बेटा आ गुरु कृपाचार्य तने जेम कहता जाए ए प्रमाणे करतो जाजे, अने एना द्वारा करीन तारा जीवन ने सफळ करजे। बेटा हवे अमे आ घर में नहीं रही शकीए, जेना कारणे अमारू जीवन चालतु हतु ए श्री कृष्ण न रह्या, हवे अमे रहीने शू करीए। पांच पांडवों निकली गया छे, अने एनी पाछळ द्रौपदी पण निकली गया, बधा ज लोको हिमालय हाट गाड़वा माटे गया। युधिष्ठिर ने जता जोईने भीम, युधिष्ठिर ने भीम बन्ने ने जता जोईने पांडवों मां त्रीजा एवा अर्जुन अने पाहे नकुल सहदेव ने पांच पतिओ ने जता जोईने द्रौपदी गया। महाभारत की कथा प्रमाणे पेला द्रौपदी नु शरीर ओगड़ी गयु, अने कहे छे जेम जेम शरीर ओगड़तु जाए एम ओलो भीम छे पूछतो जाए युधिष्ठिर ने के आनु कारण शू छे, आनु कारण शू छे, अने युधिष्ठिर महाराज ने समझावता जाए आनी अंदर आ तकलीफ हती, नामा आ तकलीफ हती, नामा आ तकलीफ, एवी रीते बधा पांडवों शरीर कहे छे ओगड़िया छे। युधिष्ठिर ने राजा बनावी दीधा, ए पछी गुरु कृपाचार्य कहे ए प्रमाणे परीक्षित राजा राज्य शासन चलावा मांड्या, दिग्विजय कर्यो छे, अनेक अनेक मोटा मोटा ऋषि मुनिओना आशीर्वाद लीधा छे, त्रण मोटा मोटा अश्वमेध यज्ञ कर्या, जन्मेजय भीमसेन श्रुतसेन वगैरह पुत्रो उत्पन्न कर्या। एक दिवस ए राजाए जेना ऊपर ऋषि मुनिओना आशीर्वाद छे, वडिलोना आशीर्वाद छे, आ हस्तिनापुरनी महान राजगादी ने संभाळीने जे राजा बैठो छे, एक दिवस मन थयुं के अमारा बापाओए दादाओए अनेक अनेक युद्धो लड्या छे, मारे पण लड़वा जोईए। राजा पोतानी सेना ने सजावी निकळ्यो छे, पूर्व दिशा में जाए, पूर्व दिशा नी अंदर चालतो चालतो राज्यों जेटला वच में आवे बधाने साथे लड़े, ए राजा ने जीते एनी पासे थी दंड ले अने एने छोड़ी दे, वड़ी पाछो आगळ वधे, वड़ी पाछो ए राजा नी साथे युद्ध करे, एने जीते एनी पासे दंड ले, एने छोड़ी दे, आम करतो 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 ज्यां सुधी समुद्र न आवी जाए त्यां सुधी एवी रीतना राजाओं साथे लड़े। आने कहेवाय दिग्विजय, एक दिशा में निकळ्यो तो दिशा दिक अने एमां विजय, तो दिग्विजय मतलब एक दिशा में निकले पछी एमां छेक दरियो आवी जाए त्यां सुधी राजाओं साथे लड़तो जाए अने एक आखी दिशा ने जीती ले तो दिग्विजय। दिग्विजय नी अंदर निकळेला ए परीक्षित राजा एक जगह जोयुं तो खेतर नी अंदर राजा जेवो देखातो माणस, कपड़ा पहेर्या छे राजाना अने करे खेती। परीक्षिते कीधुं आ हूं वरी, અને જ્યાં નજર કરી તો બે બળદ નહોતા જોડ્યા, એક ગાય હતી ને એક બળદ હતો, ગાયને કોઈ દી હળમાં જોડાઈ? પરીક્ષિત રાજા ક્રોધે ભરાણો ને હજી જ્યાં ફરીથી નિરખીને જોયું ત્યાં તો ઓલા બળદના ત્રણ પગ કાપી નાખ્યા હતા, એક જ પગ હતો। જે રથમાંથી નાગી તલવાર લઈને ઉતર્યો છે, મારી નાખો, કોણ છે મારા રાજ્યની અંદર આવી રીતના તો ગાયને ને બળદને પીડા આપે છે, છોડીશ નહીં તને હું। જ્યાં રાજાનો તપાવેલો તાંબા જેવો વર્ણ જોયો, તરત જ ઓલો રાજા જેવો દેખાતો હતો, એણે પોતાના મુગટને ઉતારીને ફેંકી દીધો, રાજાના બંને પગ પકડી લીધા, મહારાજ ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, કોણ છે? તું મારા શરણમાં આવ્યો એટલે હું તને મારીશ નહીં, પણ છો કોણ બોલ? બોલાય કહ્યું, મહારાજ મારું નામ કલિયુગ છે। અરે તું કલિયુગ છે તો આ ગાય ને બળદ કોણ છે? તરત જ દોડતો ગયો છે ગાયની પાસે, હે સુરભી કોણ છો તમે? હે નંદી તમે કોણ છો? કોણ પીડા આપે છે તમને? અર્જુનના વંશની અંદર પ્રગટ થયેલો રાજા પરીક્ષિત છું, અત્યારે આખી પૃથ્વી ઉપર મારું શાસન ચાલે, આ તમને બેને પીડા દેનાર આ માણસને હું છોડીશ નહીં, તમે મને ખાલી કહો તમારા દુઃખનું કારણ શું છે? ઓલો નંદી હતો ને એ ધર્મનું પ્રતીક છે, એણે એમ કીધું, મહારાજ કોણ દુઃખ આપે છે એ જો પકડાઈ ગયું હોત તો નો આપણે એનો રસ્તો કરી લીધો હોત। કોકને પૂછો કે દુઃખ ક્યાંથી આવે છે,
એમ કહે છે કે દૈવને કારણે દુઃખ આવે, તમારા ગ્રહ ખરાબ હોય તો દુઃખ આવે? જ્યોતિષીઓને પૂછો તો ગ્રહને કારણ બતાવે. મીમાંસામાં માનતા હોય એને પૂછો તો એ લોકો કહેશે કર્મ કારણ છે. દુઃખનું કારણ શું છે? આપણા જ કર્મ. સુખસ્ય દુઃખસ્ય ન કોપિ દાતા પરો દદાતીતિ કુબુદ્ધિરેષા અહં કરોમીતિ વૃથાભિમાનઃ સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. રામચરિત માનસમાં લક્ષ્મણજી પણ આ જ વસ્તુ બોલ્યા છે. કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, કાઉન કો સુખ દુઃખ કર દાતા, 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 નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, સુખ દુઃખ કર, કાહુ ન કોઉ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. પોતે જ કરેલા કર્મ છે એને ભોગવવાના થાય. જ્યોતિષીઓને પૂછો તો કોણ દુઃખ આપે છે? દૈવ, તમારા ગ્રહો, તમારું ભાગ્ય. કર્મવાદીઓને પૂછો ક્યાંથી દુઃખ આવે છે? કે આપણા જ ધંધા છે, આપણા જ હાથે કરેલા આપણે ભોગવીએ છીએ. ત્રીજા, નાસ્તિક, જેને કોઈ ન ગ્રહમાં માને, ન ભગવાનમાં માને, ન કહેવાયમાં માને, એને પૂછો ભાઈ દુઃખ ક્યાંથી આવે? કીધું સ્વભાવ. એ સરસની પાઉંભાજી બનાવી હોય પણ કર્મમાં જ, સ્વભાવ જ એવા. હા, હોય હિરણ કઢી બનાવી, હોવે કઢી બનાવી અને સાસુમાને જમવા બેસાડ્યા ને કઢીમાં મીઠું ઓછું પડ્યું, એમાં તો વાટકાનો કર્યો ઘાવ પછાડ્યો. અમુક અમુક તો પણ હા હુતી કઈ. વહુને શ્વાસ ન લેવા દે એનું નામ સાસુ. જો બહુ કો સાસ ન લેને દે ઉસકા નામ સાસ. વાટકો પછાડ્યા, ક્યાં મરી ગઈ? મરી ગઈ.
ઓલી બિચારી જંગલમાં જેમ સિંહણની ત્રાડ પડે અને હરણી થથરે એમ થથરવા માંડ્યો. વાહેથી એવો અવાજ આવે છે કે એ બધું હતું તે દી, હવે તો ઊંધું થઈ ગયું છે મહારાજ. તાળીયું પડે જો તો. ઇલેક્ટ્રિક બિચારી બહાર આવી. હમા શું થયું? કપાળ. તારી માએ કઈ શીખાયડું નથી, કમાઈ કમાઈને અમારા છોકરાઓનો બૈડો વાંકો વરી જાય છે, ધાનની ધૂળ કરીને ખવડાવો છો. એના શ્લોકો તો હોય કઈ જોવા જેવા હોય, બહુ બધું અહીંથી ના વંચાય, પણ હોય ખરું. રખડવામાં જ રહ્યા છો ને કઈ હીખાયડું જ નથી, પાછળનો જે કઈ પ્રોબ્લેમ હોય બધા તેથી નીકળી જાય, ભેગું થતું હોય ને. એટલે ઓલી કીધું કે તમે પોઈન્ટ ઉપર આવી જાઓ ને, વાત શું છે એમ કીધું. આ ચાખ તું કઢી, મીઠું નાખ્યું જ નથી તે આમાં. ઓલીને એમ થયું, ઓ એવું થયું? કીધું માફ કરો, માફ કરો, મારું ધ્યાન નહોતું અને કદાચ એવું થઈ ગયું હશે. તરત જ પાછી અંદર જઈને મીઠું નાખીને લઈ આવ્યું, ખાઈ તો ગઈ પાછી. વગર મીઠાની ત્રણ વાટકા ઉપાડી ગઈ. અને વરી પાછું એકાદો મહિનો થયો, કઢી બનાવવાની જ્યાં વાત આવી એટલે આમ તો સવારના સાસુમાં જ ઓર્ડર કરે ને, આજે હું બનાવવાનું છે કે કઢી કર. સાસુના કંઈ ધ્યાનમાં નહીં, પણ વહુને ઓલો પ્રસંગ યાદ આવ્યો કે મીઠાનું ધ્યાન રાખવાનું છે, નહીંતર આના દીકરાનો કમાઈ કમાઈને બેડો વાંકો વરી જાય છે ને હું ક્યાંક ધાનનું ધૂળ કરીને ખવડાવીશ. ત્રણ વાર ચાખ્યું, બે ત્રણ વસ્તુ તો એવી હાવ સામાન્ય છે ને, પણ ખબર નહીં માણસો સમજતા જ નથી. મારે કોઈને સલાહ દેવાની જરૂર નથી, પણ એક તમે ખાલી કલ્પના કરો એમ કે ભાઈ જમવાનું શું બનાવવું, આવો એક સવાલ ઘરમાં કાયમ હોય ને, શું બનાવવું? એનો સીધો સાધો જવાબ છે, તારા ફ્રીજને પૂછ કેટલા દિવસથી કયું શાક હાંગરીને બેઠા છો, એના સામું જોતા નથી, એ જૂનું થતું જાય છે. શું બનાવવું તમારા ફ્રીજને પૂછો, ઇઝી આન્સર. અને ડાઇનિંગ ટેબલ ઉપરથી ફરિયાદ કોઈ દિવસ ના આવે એવી ઈચ્છા હોય તો વસ્તુ બની જાય એના પછી જરાક ચાખી લો. હવેલી સંપ્રદાય જેવી મર્યાદા તો ક્યાંય નથી હોતી, છતાંય એમાં મેં એવું સાંભળ્યું છે કે ઠાકોરજીને ભોગ ધરે એના પહેલા જેણે બનાવી છે એ જરા ચાખે પછી ઠાકોરજીને ભોગ ધરે, આ નિયમ છે. ઠાકોરજીને ધર્યા સિવાય ખવાય નહીં કીધું, પણ ખાવું એટલે જુદી વાત થઈ અને ચાખવું એટલે જુદી વાત થઈ. ઘણા લોકો બે પ્લેટ ખાય તો અહીંયા તો ભજીયા ચાખે, એના બરાબર થયા છે. આમ તો બરાબર છે, હું આમ તો ભાઈ એને ચાખ્યું ન કહેવાય. ત્રણ વાર ચાખી, બધું લાગ્યું કે ના બરાબર છે, ડોકરીને ભાવે એવું જ બની ગયું છે. એ ન હોય તો અહીંયા તો તમને હું શું કહે છે, તમે મને પૂછો. મનમાં નામ પાડ્યા છે તમારા, ડોકરીને ભાવે એવી થઈ છે, આજ વાંધો નહીં આવે, આજ તો સિંહણ કંઈ બોલશે નહીં. તે બોલાવ્યા જમવાને, એક હબડકો લીધા ભેગો તો પાછો વાટકો પછાડ્યો. ક્યાં મરી ગઈ? અને ઓલીને એમ થયું આજે કંઈ ભૂલ ના થવી જોઈએ, આ વસ્તુ શું છે? એટલે ઓલી તરત જ દોડતી આવી કે નથી બરાબર આજે કઢી? કીધું આજે બહુ સરસ છે, પણ તે દી આવી કેમ નહોતી બનાવી? વરી પાછી ચાલુ થઈ ગઈ, ખાય લઈને હારી થઈ છે તો રાઈડ હું નાખે. નાસ્તિકોને પૂછો દુઃખ ક્યાંથી આવે છે, કહે છે સ્વભાવથી. તે દી હારી નહોતી બની એની યાદી હજી સુધી છે. એક ગોર બાપા હતા, એ અને ગોર બાપાને એવી આદત કે યજમાન ગમે એવું ના બરાબર જમાડે, એમાં કાંઈક તો એ કાઢે જ કે આ બરાબર નથી એમ કરીને. સ્વાદમાં ઘણા એવો વાવડો હોય, મને સ્વાદમાં બહુ ભાન પડે, હું જરા કઈ મીઠું ઓછું હોય એટલે કહી દઉં. બનાવતા આવડે
ખાલી મીઠું જ હોય તો કહી દઉં. ગુરબાપાને એવી આદત, ગમે તેટલું સરસ રીતે યજમાન પીરસે, એટલી સારામાં સારી વસ્તુ બનાવી, કંઈક તો વાંક કાઢે જ. એકવાર એક યજમાન ને એમ થયું કે આ વખતે આપણે ઈ જ અદાને બોલાવવા, અને ભૂલ કાઢી દે તો માની જાઉં, કઈ વસ્તુ નીકળવી જ ના જોઈએ. તે ધ્યાન રાખી રાખીને બધી વસ્તુઓ બનાવી, મહારાજને જમવા બોલાવ્યા, જમવા બેઠા મહારાજ, બહુ સરસ રીતે બધું પ્રસાદી લીધી એને, રોજ ખાતા હોય એના કરતા મલ્ટી સ્ટમક. ભાદરવામાં બે ત્રણ પેટ થઈ જાય અમારે, બે ત્રણ યજમાનો બધાને હાચવી લઈ, બધે જમી આવી, બધે ધોત્યું લઈ આવીએ. જમ્યા બરાબર, જમી લીધા પછી પાનનું બીડું હાથમાં આપતા આપતા યજમાને પૂછ્યું, દાદા જમવાનું? સારું જ હતું પણ. પણ હું? કીધું તે જે પાતર માં પીરસું ને, એ પાતર માં જે ઓલી હરી ભરાવેલી હોય ને, એ લીમડાની હતી ને, તે જરાક કડવાશ બેહી ગઈ હતી. યજમાન કે દક્ષિણામાં હવા રૂપિયો આપું કે બળિયો? પાતરમાં લીમડાની હરી હતી, એની કડવાશ બેહી ગઈ હતી. બોલો, સ્વભાવથી દુખી. જિંદગી બહુ સારી આપી છે ભગવાને, જમાનો બહુ સારો છે, આપણને મોજ કરતા આવડે તો છે. શિયાળાનું નામ સાંભળીને અમુકને એમ થાય કે આ મરી ગયા, ટાઈટ પડશો, અને અમુકને કહો તો ઘરે લે, આના જેવી મોસમ ન હોય કાકા, અડદિયા ખાવો હોય તો અત્યારે જ ખવાય, ઉનાળામાં થોડા અડદિયા ખવાય. પણ એમ કે હવે માર્ચ એપ્રિલ આવ્યો બાપા, હવે ઉનાળો છે, હવે ગરમી પડશે. કીધું ગરમી પડશે એ હું કામ વિચારે, તું આઈસ્ક્રીમનું વિચાર ને, તું તરબૂચનું વિચાર ને, તું કેરીનું વિચાર ને યાર. હા, ચોમાસાની વાત આવે એટલે અમુકને કાદવ કીચડ યાદ આવે, ને અમુકને ગરમા ગરમ ભજીયા યાદ આવે. બારે વરસાદ વરસતો હોય ને તારી ભાભી ભજીયા ને એ મરચાના ઉતારતી હોય. હા, સ્વભાવથી સુખી. મારે કહેવું છે, વાત હકીકતમાં એ છે કે સ્વભાવથી સુખી. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણી મનની સ્થિતિ કેવી છે એના ઉપર છે. આ બધું જોઈને આમાં આમાં અમુક લોકો એવા હશે જે લોકો એકદમ પ્રસન્ન થતા હશે, ને કદાચ કોઈ એવું નીકળે કે ભાઈ મારી મદદ ન લીધી એની તકલીફ, મારા વિના તમે કરી ગયા. હોતા એના એસા, અપમાન તો ન કર્યું હોય પણ સન્માન ન મળ્યું એની તકલીફ હોય. સ્વભાવથી દુઃખી તો જ્યોતિષીની પાસે જાવ એટલે કહે છે દૈવને કારણે દુઃખ પડે. કર્મ માર્ગીઓની પાસે જાઓ તો એ કહેશે તમારા કર્મને કારણે દુઃખ પડે છે. નાસ્તિકાને પૂછો તો એ લોકો કહેશે સ્વભાવ કારણ છે. અને કોઈ ભગવાનનો ભક્ત છે તો એની પાસે જાઓ, એલા દુઃખ કોણ મોકલે છે? કીધું સુખ હોય દુઃખ હોય બધું મારો ભગવાન જ મોકલે છે. ભગવાન દુઃખ આપે? કીધું હા. અને ભગવાન આપે એ બધી પ્રસાદી. મીરાને તમે જુઓ, મહેલમાં બેસીને શ્રીકૃષ્ણનું ભજન કરે છે, અને કોઈ સમયે જરૂર પડી ત્યારે મહેલને છોડી દેવો પડ્યો છે, અને મીરા બજારોમાં ફરતી હોય છે, છતાં પણ એક જગ્યાએ જ્યાં પોતાના કૃષ્ણની મૂર્તિને પધરાવી છે, અને એ સમયે એની પાસે બેસીને જે કીર્તન કરતી મીરા છે એનું દ્રશ્ય તમે જોજો, એ દ્રશ્યની અંદર જે આનંદ ત્યાં મહેલમાં, એ જ આનંદ અહીંયા શેરીમાં. મારી સાથે મારો ગિરધર નાગર છે તો મને કોઈ દુઃખ નથી, તેરા સાથ હૈ તો મુજે ક્યાં કમી હૈ. શ્રી કૃષ્ણ જેની પાસે છે એની પાસે શું નથી, અને શ્રી કૃષ્ણ જ નથી તો તારી પાસે છે શું? ભગવાન આપણી ભેગો તો હામો ઉભે કોણ, અને ભગવાન જ હામો ઉભે તો આપણી ભેગો થાય કોણ? દુઃખ આવે સુખ આવે મારા ભગવાન જ છે જે મને તમને મોકલે છે. પછી તો એ ધર્મ છે એવી ખબર પડી. ગાય હતી એ ધરતી હતી, અને ગાય અને બળદ ધર્મ અને ધરણી છે, એ બંનેનું અપરીક્ષિત રાજાએ રક્ષણ કર્યું છે. કલિયુગનો નિગ્રહ કર્યો, રહેવા માટે પાંચ સ્થાન આપ્યા. જુગારમાં રહેજે, દારૂ પીવાતો હોય ત્યાં રહેજે, જ્યાં સ્ત્રીઓ અથવા પુરુષો પોતાના શરીરનો વેપાર કરતા હોય, વેશ્યાલય હોય ત્યાં રહેજે, જ્યાં હિંસા થતી હોય ત્યાં રહેજે, અને જ્યાં હરામનો અધર્મનો રૂપિયો છે ત્યાં રહેજે. પાંચ સ્થાન કલીને આપ્યા છે, પાંચ જગ્યામાં કલિયુગનો વાસ છે. દ્યુત જ્યાં જુગાર રમાતો હોય. પણ આનું સારું એવું થયું
કે આ પાંચ સ્થાન આપ્યા ને તો એમાં બાય વન ગેટ વન ફ્રી, બે હાબુ ભેગા ચોટાડ્યા હોય ને. જુગારની વાત આવી એટલે એની સાથે સાથે ફ્રીમાં અસત્ય મળ્યું. અસત્યમાં પણ કલિયુગનો વાસ છે. જુગાર રમવા બેઠા હોય બધા, એનીમાં હરિશ્ચંદ્ર હોય કોઈ? ટીંબાવાડીમાં શ્રાવણ મહિનામાં કેવું જામે, હહે છે એટલે બહુ સારી નિશાની નથી. એટલે શ્રાવણ મહિનો શંકર ભગવાનની પૂજા કરવા માટે છે કે જુગાર રમવા માટું છે? જ્યાં જુગાર રમાતો હોય ત્યાં અસત્ય હોય, એટલે જુગારમાં કલી છે તો હારે હારે અસત્યમાં પણ છે. દારૂ પીવાતો હોય ત્યાં કલી છે તો એની સાથે સાથે અભિમાન મદ એમાં કલીનો વાસ. વેશ્યાલયમાં કલી રહે છે એટલે કામવાસના એની સાથે ફ્રી મળી ગઈ, એની અંદર પણ કલીનો વાસ. હિંસાલય, જ્યાં હિંસા થતી હોય, કતલખાનું છે એવી જગ્યાઓ છે, એની અંદર કલીનો વાસ છે, એની સાથે ક્રોધ એ મફતમાં મળ્યો. અને જ્યાં હરામનો રૂપિયો હોય ત્યાં વેર હોય હોય ને હોય. અધર્મનો પૈસો કદી એ કોઈને સુખી કરતો નથી, ત્યાં વેર આવ્યા વિનાનું રહેતું નથી. એક નાનકડી વાત કરીને આપને રિસેસ માટે છોડી દઉં. યાદ રાખજો, કદાચ આપણા જીવનમાં જુગાર ન હોય, પાંચ સ્થાનમાં કલી રહે છે ને, જુગારમાં, દારૂમાં, વેશ્યાલયમાં, કતલખાનામાં અને જ્યાં અધર્મનો પૈસો છે, આ પાંચમાં, આ પાંચ એવા છે જે મને ને તમને દેખાય. જુગાર કદાચ આપણે ના રમતા હોઈએ પણ અસત્ય જીવનમાં હોઈ શકે છે, જે ન જુગાર રમતા હોય એના મનમાં પણ. ખૂબ સાવધાન થઈને સાંભળજો, નાના ઉપર ચિંતન કરજો. તમે વૈષ્ણવ છો, તમે ભગવાનનું ભજન કરો છો, તમે ઠાકોરજીની સેવા કરો છો, આના ઉપર વિચાર કરજો. આ કલિયુગને ઘૂસવા નહીં દેતા. જુગારથી કદાચ આપણે બચી જઈએ પણ અસત્ય, જુગાર દેખાય, પાના દેખાય, રમત દેખાય, પરંતુ અસત્ય કોઈ પકડીને બતાવે કે આ અસત્ય છે, એની અસર દેખાય, અસત્ય ન દેખાય. એમ દારૂ કદાચ આપણે ન પીતા હોય પણ અભિમાન, એમાં જેમ ઉપર બેહાડે એમ તો ઓ હો હો હો. હું તો કયા કરું ચંદ્રકાંતભાઈ, કે અહીંયા મોડા બેહી એનો વાંધો નહીં પણ ટાઈમસર ઉતરી જવું, બાકી આ માથે ચડી જાય. ગાદીનો તો આ દેશમાં ઓહો મહિમા છે, કંઈ પણ ફેવી કોલ લગાડીને. એક નેતા ગુજરી ગયા ને, તે ખબર નહીં બળે જ નહીં, શરીર બળે જ નહીં. તે ત્રણ કલાક થઈ, 3.5 કલાક થઈ, નોર્મલ ટાઈમ હોય એ પૂરો થઈ ગયો, પછી 4 કલાક થઈ તો શરીર સરખું બળે જ નહીં. તે કોઈ કીધું કે હવે આ કેટલોક ટાઈમ લેશે, તેનો પીએ હતો ને એને કીધું એક એક કામ કરો, ખુરશીનો એક પગ નાખો અંદર, પાયો, ખુરશીનો એક પાયો નાખો.